આજે બપોરે જામનગર નજીક આવેલ વિજરખી ડેમ પાસે કાળજુ કંપની ચડાવવાતા બાઇક સવાર એક મહિલા એક પુરુષ અને એક બાળકનું ઘટના સ્થળે જ મૃત્યુ થતા કરુણાંતિકા સર્જાઈ હતી અકસ્માત નજરે નિહાળનારા લોકોના જણાવ્યા અનુસાર બસ બાઇકને ઠોકર મારી આગળ નીકળી ગઈ હતી એટલે કે બસ ચાલક અકસ્માત સર્જ્યા પછી બસ સહિત ફરાર થઈ ગયો હતો ઘટના સ્થળે હાજર લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવતા તે આવી પહોંચી હતી પરંતુ કમનસીબે બાઇક સવાર ત્રણેય લોકો મૃત અવસ્થામાં હતા જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ થતું જાય છે જામનગર શહેરમાં આજે કોરોનાના નવા તેત્રીસ કેસ નોંધાયા છે જ્યારે શહેર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા છત્રીસ કેસ નોંધાયા છે એટલે કે જિલ્લામાં કુલ ઓગણસિત્તેર કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના સાત દર્દીઓના મૃત્યુ થયા છે સંક્રમણ તથા મૃત્યુ દરમાં વધારાને પગલે જામનગરમાં મહામારી ફરીથી બેકાબુ બની છે જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચૌદ ડાયરેક્ટરો માટેની ચૂંટણી ચર્ચાસ્પદ બની હતી ચૌદ માંથી નવ બેઠકો બિનહરીફ થતા આ બેઠકો પરના ઉમેદવારો અશોકભાઈ લાલ મેરકભાઈ ચાવડા પીએસ જાડેજા ઇલેશભાઈ પટેલ તથા લુણાભા બિનહરીફ વિજેતા થયા હતા બાકીની નવ બેઠકોનું આજે પરિણામ જાહેર થયું હતું ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે સ્ટે ઓર્ડર આપ્યા પછી મતગણતરી મુલતવી રખાઈ હતી આખરે આજે મતગણતરીનો રોમાંચકતા સાથે આરંભ થયો હતો જામનગરની બેઠક પર પ્રવીણસિંહ ઝાલાએ હરીફ ઉમેદવાર મેરામણભાઈ ભાટુને પરાજય આપતા અપસેટ સર્જાયો હતો ભાણવણ બેઠક પર મુડુભાઈ બેરાનો વિજય થયો હતો જામજોધપુર બેઠક પર હેમતભાઈ ખવા અને બ્રિજરાજસિંહ જાડેજા વચ્ચે ટાઈ થઈ હતી બંનેને અગિયાર અગિયાર મત મળતા ચિઠ્ઠી ઉપાડ પદ્ધતિથી કરવામાં આવેલ ખવા વિજેતા થયા હતા ધ્રોલ બેઠક પરથી જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલનો વિજય થયો હતો જામનગર જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશ્રીભાઈ ચનિયારાનું જોડિયા બેઠક પરથી વિજય થયો છે જામનગર લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલનું શરાફી બેઠક પરથી તથા સહકારી સંઘ બેઠક પરથી જીવણભાઈ કુંભરવાડિયાનો વિજય થયો છે ઔદ્યોગિક વિભાગની બેઠક પર બળદેવસિંહ જાડેજા વિજેતા થયા છે